નેવું સ્ટાર્ટ. વરસાદ અને પરમાત્માનો પ્રસાદ છે. પર ડ્રોપ મોર ક્રોપ એ ઉક્તિને અનુસરીને વરસાદના પાણીના દરેક ટીપાનો વપરાશ સંગ્રહ થાય તે જરૂરી છે. પાણીની કાયમી અછત અને બારમાસી નદીઓનો અભાવ ધરાવતા ગુજરાત રાજ્યએ જળસંચય ક્ષેત્રે કરેલી કામગીરીને લીધે રાજ્યના વોટર ટેબલ ઊંચા આવ્યા છે, જે સિદ્ધિને રાષ્ટ્રીય કક્ષાએ બિરદાવવામાં આવી છે. ફૂલ પોઈન્ટ પહેરા. વરસાદી પાણીના બચાવ માટે સમાજસેવી સંસ્થાઓની મદદ લઈને જનજાગૃતિ લાવવામાં આવી છે. સરદાર પટેલ સહભાગી જળસંચય યોજના હેઠળ 2981 નાના ચેકડેમો 581 ચેકડેમો પૂર્ણ થયા છે, જ્યારે 728 નાના ચેકડેમો અને 8 મોટા ચેકડેમોના કામો પ્રગતિ હેઠળ છે, જે પૂર્ણ થતાં 23,000 હેક્ટર જમીનને સિંચાઈ હેઠળ આવરી લઈ નવપલ્લવિત કરી શકાશે. ફૂલ પોઈન્ટ પહેલાં. મારી સરકાર દ્વારા 1504થી વધુ તળાવો ઊંડા કરવામાં આવ્યા છે, જેનાથી વધુ 4500 હેક્ટર જમીનને સિંચાઈનો લાભ મળશે. એપ્રિલ 2005થી શરૂ કરવામાં આવેલા ભારત નિર્માણ અભિયાન અંતર્ગત 40,00,000 હેક્ટર વિસ્તાર સિંચાઈ હેઠળ લાવવાના કેન્દ્ર સરકારના ધ્યેય પૈકીનો 8,93,000 હેક્ટર વિસ્તાર ગુજરાતમાં સિંચાઈ હેઠળ આવરી લેવાયો છે. કુલપત જે માટે ₹29,196 કરોડનો ખર્ચ થયો છે. સુજલામ સુફલામ યોજના અંતર્ગત તળાવો જોડવાની 1 કિલોમીટરની મર્યાદામાં વધારો કરીને 2 કિલોમીટર કરતાં વધુ 156 તળાવો ભરી શકાશે. સિંચાઈ યોજનાઓની પાણીની મૂળ સંગ્રહ શક્તિ જળવાઈ રહે તે માટે મારી સરકાર દ્વારા 6 મોટી, 69 મધ્યમ અને 516 નાની સિંચાઈ યોજનાઓ ઉપરાંત હયાત તળાવોની અને ચેકડેમોની ડીસિલ્ટિંગની કામગીરી મોટા પ્રમાણમાં હાથ ધરવામાં આવી, જેના થકી 212.96 કરોડ ઘનફૂટ કાંપ દૂર કરવામાં આવ્યો છે. ફકરો. સરદાર સરોવર યોજનાની સૌરાષ્ટ્ર બ્રાન્ચ કેનાલ મારફતે સૌરાષ્ટ્ર વિસ્તારના 11 જિલ્લાના 115 જળાશયો ભરવાની ₹10,660 કરોડની મહત્વાકાંક્ષી સૌરાષ્ટ્ર નર્મદા અવતરણ પાઇપલાઇન યોજનાના પ્રથમ તબક્કાની કામગીરી હાથ ધરાઈ છે. આ યોજનાથી 10.23 લાખ એકર વિસ્તારને સિંચાઈનો લાભ મળશે. મારી સરકારે ઉમરગામથી અંબાજી સુધીની આદિવાસી પટ્ટીના વિસ્તારોનો સિંચાઈ લાભ આપવા માટે બંધો, તળાવો અને ચેકડેમો પાઇપલાઇન દ્વારા ભરવા માટે ₹2500 કરોડના અંદાજિત ખર્ચની યોજના મંજૂર કરી છે. ફકરો. સિંચાઈ યોજનાઓના જળ વ્યવસ્થાપનમાં રાજ્ય સરકારે ખેડૂતોને સામેલ કર્યા છે. સહભાગી સિંચાઈ વ્યવસ્થાપનની કામગીરીને વધુમાં વધુ ખેડૂત પિયત મંડળીઓને સોંપવામાં આવે તે માટે મારી સરકાર સતત પ્રયત્નશીલ છે. ચાલુ વર્ષે આવરી લેવાયેલ 30,000 હેક્ટર વિસ્તાર સહિત 4,68,000 હેક્ટર વિસ્તાર સહભાગી સિંચાઈ વ્યવસ્થા હેઠળ આવરી લીધેલ છે. આ યોજનાનો મુખ્ય હેતુ ખેડૂતો દ્વારા સૂક્ષ્મ સિંચાઈ અપનાવી તેના ઉપયોગથી વૈજ્ઞાનિક પદ્ધતિથી જળ વ્યવસ્થાપન કરી વધુ ઉત્પાદન મેળવી ગુજરાતમાં બીજી હરિત ક્રાંતિ લાવવાનો છે. અત્યાર સુધીમાં 7,00,000 હેક્ટર જેટલો વિસ્તાર આ યોજના હેઠળ આવરી લેવામાં આવ્યો છે.